तथा प्रांतीय तालुकाना स्नेहीजनों मित्रों तथा ग्राहक मित्रों ने संवत 2077ना मारी हार्दिक शुभेच्छाओं नवा वर्ष आप सौनु प्रगतिमय जाए एवी प्रभु ने प्रार्थना। वधुमा कोरोना हिसाबे जे लोकोए साथ सहकार आप्यो छे ए सौनो पण आभार मानु छू। प्रांतिजना वेपारीओ पण जे डिस्टन्स राखीने धंधो करी रह्या छे ए लोको पण खूब खूब धन्यवाद ने पात्र छे। आप सौने एक नम्र विनंती, જ્યારે પણ આપને સોના ચાંદીનું કંઈ પણ કામ હોય, લેવું હોય, વેચવું હોય, તો અવશ્ય એક વખત મુલાકાત લો, આપને ચોક્કસ ફાયદો થશે। વગર વ્યાજના દાગીના ઉપર વગર વ્યાજના રૂપિયા અહીંયાથી આપને મળી શકે છે, તો ચોક્કસ પધારજો। જય શ્રી કૃષ્ણ। પ્રાંતિજ નગરના સૌ નગરજનો, નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, આવનારું નૂતન વર્ષ આપ સૌનું સુખ સમૃદ્ધિ ભર્યું જાય અને આ નવું વર્ષ સૌને કોરોના મહામારીમાંથી મુક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું। સાથે સાથે આ નગરના યુવાનોને હું અપીલ કરું છું કે દીપાવલીના પર્વની સાથે સાથે હાલમાં મતદાર યાદી સુધારવાનું પણ કાર્ય ચાલી રહ્યું છે, તો જે યુવાન મિત્રોની ઉંમર 18 વર્ષથી પૂર્ણ થઈ હોય તેવા યુવાન મિત્રો મતદાર યાદીનું પોતાનું ફોર્મ ભરી અને મતદાર યાદીમાં નામ નોંધાવે અને આ રાષ્ટ્રના એક જાગૃત નાગરિક મતદાર બને એવી અપીલ કરું છું। અંતમાં આપ સૌ નગરજનોને મારી દીપાવલીની શુભેચ્છાઓ, નવા વર્ષના અભિનંદન, સૌને સાલ મુબારક, ભારત માતા કી જય, વંદે માતરમ। હવે આગળ વાત કરીએ તો કેશોદની। કેશોદમાં સાંસદની ઉપસ્થિતિમાં રોડના ખાતમુહૂર્ત સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા। બરસાના સોસાયટીમાં રોડનું ખાતમુહૂર્ત, દાતળિયા હનુમાન મંદિરે બટુક ભોજન, સરકાર માન્ય કાર્ડ ગ્રાહકોને વિનામૂલ્યે ઓપરેશન સુવિધા ઉપલબ્ધ, હોસ્પિટલનો શુભારંભ સહિતના કાર્યક્રમો સાંસદ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદમાં સાંસદ રમેશભાઈ ધડુકની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારોની નિમણૂક થવાની ખુશીમાં ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કેશોદના ચાર ચોકમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારબાદ બરસા સોસાયટીમાં રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રફુલભાઈ પંડ્યાના ઘરે ટૂંકા રોકાણ બાદ દાતરિયા હનુમાન મંદિરે બટુક ભોજન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ગુરુશ્રી ગોરક્ષ આશ્રમના મહંત શ્રી શેરનાથ બાપુ તથા સંત શ્રી હરિરામ બાપુની ઉપસ્થિતિમાં 111 બાળકોએ લાહણી સાથે વાસણ માખ સહિતની ભેટ સાથે બટુક ભોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સાંગાણી હોસ્પિટલ ખાતે સરકાર માન્ય કાર્ડ ધારકોને વિનામૂલ્યે ઓપરેશન સુવિધા ઉપલબ્ધ, હોસ્પિટલનો શુભારંભ સહિતના કાર્યક્રમોમાં સાંસદ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કેશોદમાં નવનિર્માણ થઈ રહેલ સબ જિલ્લા કક્ષાની હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું। એક દિવસનીય વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સાંસદ રમેશભાઈ ધડુક સાથે ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ તથા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ગોવિંદ હળિયા, ZSTV, કેશોદ।
ZS TV-ના માધ્યમથી હું મારી પ્રાંતિજ અને તલોદ વિધાનસભાના સર્વે ભાઈ બહેનો અને સર્વે કાર્યકરોને નૂતન વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. નવું વર્ષ આપ સૌ માટે ખૂબ નિરોગીમય રહે, ખૂબ આપ તંદુરસ્ત રહો, ખૂબ પ્રગતિ કરો એવી જ હું ભગવાનને પણ પ્રાર્થના કરું છું. દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે અને આ પર્વ દરમિયાન મારું આપણે બધાને નમ્ર વિનંતી છે કે કોરોનાની જ્યારે મહામારી ચાલી રહી હોય ત્યારે આપ સર્વે માસ્ક પહેરીને જ બહાર નીકળો, વારંવાર હાથ ધોવાનું રાખો, સોશિયલ ડિસ્ટન્સિંગનું આપણે પાલન કરીએ એવી પણ આપણે બધાને મારી નમ્ર વિનંતી છે. આવનારું વર્ષ કોરોના મુક્ત રહે અને જેમ સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે એને વર્તીને રહીએ એવી પણ હું આપને સર્વેને હું નમ્ર વિનંતી કરું છું. ફરીથી આપ સર્વેને આ ZS TV-ના માધ્યમથી ZS TV-ના પણ અને આપ સર્વેને ફરીથી મારા હાર્દિક નૂતન વર્ષાભિનંદન. ધન્યવાદ. મા હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે મા હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે. તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર, ટ્રોમા સર્જરી, ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર, ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર, રૂજના આવતી હોય તેવા ઘાની સારવાર, હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા, તો ખાસ હવે મા હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા. મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990